जामनगर रेलवे स्टेशन पर सांसद पूनमबेन मारम द्वारा जामनगर ने हापा स्टेशन माटे एक्सेलेटर्स ना निर्माण कार्य नु भूमिपूजन करवामां आव्युं छे। जामनगर रेलवे स्टेशन पर लगभग 2.8 करोड़ रूपया ने खर्चे 2 एस्केलेटर तथा हापा स्टेशन पर 1 एस्केलेटर बांधवाना काम नु खातमुहूर्त करवामां आव्युं छे। सांसद पूनमबेन मारम द्वारा ट्रेन सुविधा वधारवा ने तेमना निरंतर प्रयासों ने भागरूपे आ सुविधाओना खातमुहूर्त संपन्न करवामां आव्या हता। આ પ્રસંગે જામનગર તથા હાપા રેલવે સ્ટેશને એસ્કેલેટરની સુવિધા મળ્યા બાદ મુસાફરોમાં ખાસ કરીને દિવ્યાંગ તથા વરિષ્ઠ નાગરિકોને પ્લેટફોર્મ નંબર 1 તથા પ્લેટફોર્મ નંબર 2 વચ્ચે અવર જવર માટે સરળતા રહેશે। જામનગર સ્ટેશન પરિસર ખાતે સ્થિત જમીન પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા CSR યોજના હેઠળ બગીચો વિકસાવવા માટેની યોજના પર પણ કામ કરી રહ્યું છે। આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશી, ભાજપ મહામંત્રી તથા સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, વરિષ્ઠ ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ડિવિઝનલ એન્જિનિયર અને મદદનીશ કોમર્શિયલ મેનેજર સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન ચીફ પબ્લિક રિલેશન્સ ઇન્સ્પેક્ટર વિવેક તિવારી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું। આજરોજ જામનગર સ્ટેશન ખાતે એસ્કેલેટર અને હાપા સ્ટેશન ખાતે પણ એસ્કેલેટરની સુવિધાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। 2.8 કરોડના ખર્ચે આ ત્રણેય એસ્કેલેટર્સ હાપામાં જામનગરમાં ઉપર જવાની અને ઉતરવાની, બોથ વેઝની એસ્કેલેટર અને હાપા ખાતે ઉપર જવાની, એટલે કે 3 એસ્કેલેટર્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જે આવતા દિવસોમાં સુવિધારૂપી પેસેન્જર્સ માટે, જેની માટે ચડવું ઉતરવું અઘરું થઈ જાય એની માટે આ એસ્કેલેટર આવતા દિવસોમાં એ સુવિધા પૂરી પાડશે। ત્યારે હું તમામ સંસ્થાઓ, DRUCC, ZRUCC, સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટીના સર્વે સદસ્યો, બધી જ સંસ્થાઓ, વેપારી મંડળો અને તમામ લોકો જેને આ પ્રશ્ન માટે રજૂઆત કરી હતી, જેમની લાગણી હતી, અને રાજકોટ રેલવે ઝોન બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું, એમને અભિનંદન આપું છું। અને સ્પેશિયલ કેસમાં આ એસ્કેલેટર મંજૂર થઈ અને આપણી વચ્ચે આવી છે ત્યારે માનનીય રેલમંત્રીશ્રી, માનનીય પ્રધાનમંત્રીશ્રીનો પણ આભાર માનું છું, જેઓ મજબૂતીથી માને છે કે આપણે જ્યાં સુધી સ્ટેશનોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં આપીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન નહીં થાય ત્યાં સુધી નવી ટ્રેનો અને વધુ પેસેન્જર્સ આ બંનેને આપણે અકોમોડેટ નહીં કરી શકીએ, એટલે વધુ પેસેન્જર્સ આવતા દિવસોમાં અકોમોડેટ થાય એ દિશામાં જામનગર સંસદીય ક્ષેત્ર સમગ્ર, એમાં રાજકોટ ઝોન અને ભાવનગર ઝોન બંને આવી જાય, લગભગ બધા સ્ટેશન ઇધર અમે જે ટ્રેનની સ્ટોપેજીસની માંગણી કરી એ અમને પ્રાપ્ત થયા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગણી કરી એ પણ અમને પ્રાપ્ત થયા છે, એટલે દરેક જગ્યાએ, દરેક સ્ટેશન પર કોઈ ને કોઈ કામ ચાલે છે। સાથે સાથે કાનાલુસ સુધી ડબલ ટ્રેક અને ઓખા સુધીનું ઇલેક્ટ્રિફિકેશન પણ આ પાછલા 5 વર્ષમાં માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ મંજૂર થયું, ત્યારે ભૂતકાળમાં આપણા છેવાડાના સમગ્ર વિસ્તારની જેવી નોંધ નથી એવી રેલવે વિભાગે મજબૂતીથી આ સમગ્ર વિસ્તારની નોંધ લીધી છે, એ પ્રકારે સુવિધાઓ પણ આપી છે, અને એ દિશામાં એક હમસફર નવી ટ્રેન જાય હતી મુંબઈ સુધી, એક અપગ્રેડેડ ટ્રેન, આપણે ઉદયની ઘોષણા થઈ હતી પણ અમારા બધાની લાગણી હતી કે ઉદય 16 કલાક કોઈ બેસી અને મુંબઈ સુધી પહોંચવું અઘરું પેસેન્જર્સ માટે, ત્યારે અમને હમસફર એક અપગ્રેડેડ સુપરફાસ્ટ ટ્રેન જામનગર સેક્ટરને, જામનગર ટુ મુંબઈ બાંદ્રા સુધી પ્રાપ્ત થઈ, એ બદલે માનનીય રેલમંત્રીશ્રી અને માનનીય પ્રધાનમંત્રીશ્રી જેમના વરદ હસ્તે ઓફિશિયલી આ ટ્રેનને સિગ્નલ ઓફ પણ કરવામાં આવી, ત્યારે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભવિષ્યમાં આ ટ્રેન ઓખા સુધી પણ એક્સટેન્ડ થાય એવી મારી કોશિશ અને લાગણી છે, એ દિશામાં પણ હું કાર્યરત રહીશ। ત્યારે પાછલા 5 વર્ષમાં લગભગ 80% જે પ્રશ્નો હતા, જે માંગણીઓ હતી રેલવે વિભાગની, એને વાચા આપવામાં હું માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં અને નીચે આ બધી એસોસિએશન અને નાગરિકોના સહયોગથી જ્યારે સફળ થઈ છું, ત્યારે આ તમામનો અને સાથે સાથે રેલ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને જે કામો અમે એક્સપેક્ટ નહોતા કર્યા એવા કામો પણ અમે આ સમગ્ર વિસ્તારમાં લઈ આવી શક્યા છીએ, ત્યારે આવી જ રીતે આપણો છેવાડાનો આ વિસ્તાર સમગ્ર દેશ સાથે આ યાતાયાતના મુખ્ય માધ્યમથી જોડાય અને વધુ ને વધુ રેલવેની સુવિધા આપણે પ્રાપ્ત થાય એવી આશા સાથે, આપ સૌને શુભકામનાઓ સાથે। કેમેરામેન કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર।